જામનગર તારીખ 22/4/2021 ના રાત્રે 11:30 વાગે જીજી હોસ્પિટલની પરિસ્થિતિ। જામનગરની હાલ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। 2500 જેવા કોરોનાના દર્દીઓની જીજી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 100થી વધારે દર્દીઓ બહાર 108 તેમજ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ અને ગાડીઓમાં લાઇનમાં રાહ જોઈ રહ્યા છે। એમ્બ્યુલન્સ આવે એટલે તરત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે। જેવો બેડ ખાલી થાય તરત જ ડોક્ટર દ્વારા દાખલ કરવામાં આવે છે। 5-6 કલાકે દર્દીને દાખલ કરવામાં આવે છે। જામનગર તેમજ અન્ય જિલ્લાના દર્દીઓ પણ જીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે। ડોક્ટર, મેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે। વહીવટીતંત્ર, પોલીસ વિભાગ દ્વારા તમામ કામગીરી થઈ રહી છે। જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। કોરોનાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેથી યોગ્ય માર્ગદર્શન। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે। અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।